समस्त ब्रह्मा युवा ट्रस्ट संगठन जूनागढ़ एटले जूनागढ़ भूदेवोनी एक अनोखी ओळख अने आ संस्थाना 6 वर्ष पूर्ण करी 7मा वर्ष में प्रवेश कर्यो हतो। दर वर्षनी जेम आ वर्षे पण स्थापना दिवसनी उजवणी खूब ज भव्य रीते करेल तेमज संस्थानी नवा वर्ष माटे नवी कारोबारी समितिनी घोषणा करवामां आवी हती। तेमां प्रमुख पदे श्री कमलेशभाई भराडनी निमणूक करवामां आवेल। 8मी मार्च इंटरनेशनल महिला दिवस होवाथी जूनागढ़नी ब्रह्म समाजनी प्रतिष्ठित महिलाओनों जाहेर सन्मान समारोह योजायो हतो, जेमां क्लास 1 तरीके માં ફરજ બજાવતા શ્રી વત્સલાબેન સસકાંતભાઈ દવે, ક્લાસ 2માં ફરજ બજાવતા શ્રી હેલીબેન નવીનભાઈ ઓઝા તથા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બહેન શ્રી ઠાકરની ભટ્ટબેન તથા ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપતા 3 બહેનો, સર્વશ્રી એસ્ટ્રોલોજિસ્ટ તરીકે સેવા આપતા તથા મહિલા કોઓપરેટર શ્રી આદ્યશક્તિબેન તથા શ્રી મનીષાબેન ભરાડ એડવોકેટ, શ્રી બોરીશંકર પ્રસિદ્ધ સ્વિમર શ્રી વગેરે મહિલાઓનું ભવ્ય સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, શ્રી શૈલેષભાઈ દવે, શ્રી શશકાંતભાઈ બોરીશંકર, શ્રી જયદેવભાઈ જોશી, બહેન શ્રી પાણીરી, શ્રી મનોજભાઈ જોશી ઉપરાંત બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારના સભ્યો તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંસ્થાપક શ્રી જયદેવભાઈ જોશી, કાર્તિકભાઈ ઠાકર તથા ટ્રસ્ટીગણ શ્રી પીસી ભટ્ટ, શ્રી પ્રરાંગભાઈ પડ્યા, શ્રી દેવાન વ્યાસ ઉપરાંત માં બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠનના મહિલા પાંખના સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી। તેમાં આ સંસ્થાના પ્રવક્તા શ્રી મહેશભાઈ શુક્લા તથા શ્રી વિશાલભાઈ જોશીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સાગર નિર્માણ। હું ગીતા જોશી, સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ। આજરોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનો સ્થાપના દિવસ અને સાથે સાથે વિશ્વ મહિલા દિવસ, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે અમે જે અલગ અલગ ક્ષેત્રમાં જે મહિલાઓ કામગીરી કરી રહી છે અને પોતાનું આવું એવું સ્થાન ધરાવે છે એવી મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજેલ અને આની અંદર જે અલગ અલગ ફિલ્ડમાં જે જે બહેનો છે એ બહેનોનું સન્માન કરેલું અને અમે એવું વિચારીએ છીએ કે એક સ્ત્રી છે એ જ બીજી સ્ત્રીનો જો હાથ પકડશે તો જે કહેવત છે કે એક સ્ત્રી છે એ બીજી સ્ત્રીની અદેખાઈને ઈર્ષા કરે છે પણ એ વાતને ખોટી કરવા માટે અમે બહેનો દ્વારા જ બહેનોનું સન્માન કરી અને આ કાર્યક્રમ કરેલો છે। સાથે સાથે મારે એક વાત એ પણ કહેવાની છે કે ભગવાને જે નામ આપેલ છે નર ને નારી, એની અંદર નરની સાથે નારી જે છે એ નારીમાં બે માત્રા વધારે છે, આના ઉપરથી એટલું જ કહી શકાય। આજરોજ બ્રહ્મ યુવા સંગઠનના સ્થાપના દિન નિમિત્તે ધાર્મિક ફાર્મ ખાતે દર વર્ષની જેમ હોદ્દેદારોની નિયુક્તિ કરવા માટે એક ભવ્ય સત્કાર સમારંભ યોજવામાં આવેલ અને આ સત્કાર સમારંભમાં જૂનાગઢના બ્રહ્મ અગ્રણીઓ, બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટના બંને સંસ્થાપકશ્રીઓ અને તમામ ટ્રસ્ટીઓ આ તમામે મળીને આજરોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને આ કાર્યક્રમમાં બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ તરીકે કમલેશભાઈ ભરાડની વરણી કરવામાં આવેલ અને તેમની નીચે અન્ય હોદ્દેદારોની ફાળવણી કરવામાં આવેલ છે। જૂનાગઢ ખાતે બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન છેલ્લા 6 વર્ષથી સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યું છે। મહાદેવર જય પરશુરામ। આજનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આજનો કાર્યક્રમ, આમ તો આજનો જે દિવસ છે એ રંગોનો તહેવાર છે અને રંગોનો તહેવારની સાથે મહિલા દિવસ એટલે વિશેષ હું કંઈ કહી નહીં શકું, પણ રંગોના તહેવારની સાથે જ્યારે મહિલા દિવસ છે ત્યારે આપણે બધા સમજી શકીએ છીએ કે મહિલા એ સમાજમાં તમામ રંગો પૂરીને અને તમામ ક્ષેત્રને અગ્રેસર કરી શકે એવું એક શક્તિનું સ્વરૂપ છે। મહાદેવર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ જૂનાગઢ તરફથી આજે વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપેલ તમામ મહિલાઓ, જેમ કે રાજકીય ક્ષેત્રમાં, મેડિકલ ફિલ્ડમાં, વકીલાતના ક્ષેત્રમાં, એ સિવાય શિક્ષણના ક્ષેત્રમાં, પોલીસ વિભાગમાં અને તમામ ક્ષેત્રમાં આજે હોમ મેકરની સાથે સાથે સમાજમાં પોતાનું યોગદાન જુદા જુદા વિભાગોમાં જુદા જુદા ક્ષેત્રમાં આપી રહી છે તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે, જે હકીકતે જોઈએ તો જૂનાગઢમાં કદાચ આવો કાર્યક્રમ પ્રથમ વખત કહી શકાય। અને બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। એમની મહિલા પાંખ દ્વારા પણ ખૂબ સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે, ઉત્તરોત્તર આવા ખૂબ સારા કાર્યો કરતા રહે, બ્રહ્મ સમાજનું સંગઠન છે ખૂબ મજબૂત બને અને ખૂબ વિકાસના પંથ અસર કરે, તમામ ક્ષેત્રમાં આપણા ભાઈઓ બહેનો ખૂબ સારી રીતે કામ કરતા હોય અને સમાજને ઉન્નતિના પંથે લઈ જવા માટે કાર્ય કરે એવી શુભકામનાઓ પાઠવું છું। મહિલા દિવસ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન પ્રમુખ કમલેશ ભરાડ આજે સંગઠનના સ્થાપના દિવસે અને સાથે સાથે વિશ્વ મહિલા દિવસે આજ એક અનોખા ત્રિવેણી સંગમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજની જે મહિલાઓ વિવિધ હોદ્દા ઉપર છે તેનું સન્માનનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમથી
बीजा समाज ने पण प्रेरणा मळे ए माटे आ कार्यक्रमनु आयोजन करवामां आव्युं हतुं अने आजे मारी प्रमुख तरीके वर्णी थई छे। समस्त ब्रह्मयुवा संगठन छ वर्षथी आ कार्यरत छे अने निष्ठापूर्वक अमे बधा कामगीरी करीए छीए। हूँ आ संगठन वधारे मजबूत बने अने समाजमां वधारे एकता थाय एवा प्रयत्न करशुं अने अमारुं